ગઈકાલે નિર્મળા સીતારમણે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં નાણામંત્રી નિર્મળા સીતારમણ, નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર અને મુખ્ય આર્થિક સલાહકાર કે આર સુબ્રમણ્યમની ઉપસ્થિતિ હતી. નાણામંત્રી નિર્મળા સીતારમણને જણાવ્યું હતું કે જીડીપી ગ્રોથ અંગે સરકાર અત્યારે કોઈ ટિપ્પણી કરે, ક્વાર્ટર થ્રી પછી કોર્પોરેટ ટેક્સમાં કરાયેલ ઘટાડાની અસર જોવા મળશે. જ્યારે પણ ઉદ્યોગોને જરૂરત પડશે ત્યારે તેમની સમસ્યાઓના સમાધાન કરવાના પ્રયાસ કરીશ. તેમણે વધુમાં કહ્યું કે હાલમાં જીએસટીના દરમાં વધારા અંગે કોઈ ચર્ચા થઈ નથી. જીએસટીની બાકી રકમની ઉઘરાણી કરવી એ રાજ્યનો અધિકાર છે. રાજ્યને જીએસટીની બાકી રકમ ચૂકવવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. ગ્રોથ માટે સરકાર દરેક જરૂરી પગલાં ભરવા માટે તૈયાર છે. તેમણે વધુમાં જણાવ્યું કે ઇકોનોમીને મજબૂત કરવા માટે સતત કાર્યવાહી ચાલી રહી છે. આ પ્રસંગે મુખ્ય આર્થિક સલાહકાર કે આર સુબ્રમણ્યમે કહ્યું હતું કે સરકારે ઇકોનોમીની ગ્રોથ વધારવા માટે કેટલાક પગલાં લીધા છે. તેમણે જણાવ્યું કે એનબીએફસીની મદદ માટે પગલાં ભરવામાં આવ્યા છે. બજારને મજબૂત કરવાની દિશામાં આ કામ કરાયું છે અને પ્રત્યક્ષ વિદેશી રોકાણને પ્રોત્સાહન અપાયું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે પીએસયુ બેન્કોને મદદ કરવામાં આવી રહી છે, સાથે જ ટેક્સમાં પણ ઘટાડો કરાતા કોર્પોરેટ સેક્ટરને પણ ફાયદો થયો છે. કઈ જગે પર પ્યાજ કે દામ કમ ભી હોને લગે હૈ, કમ જીતના કમ હોના હૈ ઉતના નહીં, મગર જહાં તક પહોંચા ઉધર સે કમ હો રહા. વી હેડ અ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ મીટિંગ વિચ ઇઝ રિવ્યુઇંગ ઓન ઓલમોસ્ટ એવરી વન ઓર ટુ ડેઝ ગેપ બેસિસ and deciding on how to further take up the import related issues. Jaise aap keh rahe hain sahi that yes import ho rahi hai. By the time I also think gradually the crop started coming in. Isme hum ek vishay bhulna nahi chahiye ki jaldi perishable commodity jaise onion और जिसमें मॉइस्चर कंटेंट ज्यादा रहने में और जल्दी भी वो सड़ जाता है, इस बार बिकॉज ऑफ द रेन एंड एक्सेसिव इन सम प्लेसेस एंड फ्लडिंग इन सम अदर प्लेसेस क्रॉप एक्सटेंट ही कम हुआ, देयरफॉर आउटपुट भी कम हुआ. उसके कारण इट इज गॉन आउट ऑफ अ सर्टन रीजनेबल लेवल. सो सरकार के द्वारा हर कदम उठाया जा रहे हैं कि इंपोर्ट करें, मार्केट को जल्द से जल्द उसको पहुंचाएं.